જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એસજીએસ ઓનલાઈન ગુરુકુળમાં હું આનંદ ચાવડા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર કોમર્સની અંદર આપણો વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ જેની અંદર આજે આપણે વિભાગ બે સેક્રેટરિયલ પ્રેક્ટિસ જેની અંદર આજે આપણે ચેપ્ટર એક સેક્રેટરીનો અર્થ અને એના પ્રકારો જેમાં અત્યાર સુધીમાં આપણે વિદ્યાર્થી મિત્રો સેક્રેટરીના અર્થ વિશે માહિતી મેળવી ગયા સેક્રેટરીનો અર્થ એટલે જોયું કે સેક્રેટરીને ગુજરાતી ભાષાના મંત્રી શબ્દ ઉપરથી લેવામાં આવ્યો છે જેને આપણે અંગત મદદનીશ કે સચિવ તરીકે ઓળખીએ છીએ સેક્રેટરી શબ્દ મૂળ લેટિન ભાષાના શબ્દ સેક્રેટરીસ ઉપરથી ઉતરી આવ્યો છે જેને આપણે ગુપ્ત રહસ્યોની જાળવણી કરનાર એટલે કે ખાનગી માહિતી રાખનાર વિશે ઓળખીએ છીએ આજે આપણે વિદ્યાર્થી મિત્રો આની અંદર સેક્રેટરીની અમુક વ્યાખ્યાઓ આપણને ટેક્સ્ટબુકની અંદર આપેલી છે તો સેક્રેટરીની વ્યાખ્યાઓ છે જે ટેક્સ્ટબુકમાં આપેલી ત્રણ વ્યાખ્યાઓ શીખીશું અને એના લક્ષણો વિશે માહિતી મેળવશું સૌપ્રથમ ચર્ચા કરીએ તો સેક્રેટરીની વ્યાખ્યાની અંદર પહેલી જ વ્યાખ્યા છે સામાન્ય અર્થ પ્રમાણે સામાન્ય અર્થ પ્રમાણે તમે સેક્રેટરીની વ્યાખ્યા શું આપી શકો સૌપ્રથમ વાત કરી દો વિદ્યાર્થી મિત્રો સેક એટલે તમારા વ્યક્તિ એટલે કે તમારા વતી અન્ય વ્યક્તિની એટલે કે આપણા માટે જે કંઈ પણ ખાનગી બાબતોની માહિતી રાખે જોઈએ સેક્રેટરી એટલે એવી વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિ ફરી એકવાર સેક્રેટરી એટલે એવી વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિ કોઈ એવી વ્યક્તિ હોય કોઈ મંડળી કોર્પોરેશન કે જાહેર સંસ્થા વતી ખાનગી રહસ્યોની જાળવણી કરે ફરી એકવાર રિપીટ કરી દઉં સેક્રેટરી એટલે એવી વ્યક્તિ કે કોઈ અન્ય વ્યક્તિ કે જે કોઈ પણ મોટી શ્રેષ્ઠ વ્યક્તિ હોય સમાજની અંદર સારી પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય મંડળી આજે સરકાર દ્વારા નહીં નફો નહીં નુકસાનના ઉદ્દેશથી આજે અને કોઓપરેટિવ સોસાયટી જેને આપણે મંડળી તરીકે ઓળખીએ છીએ આવી મંડળી છે એ નહીં નફો નહીં નુકસાનના આધારે સિદ્ધાંતથી સમાજની ઉન્નતિ થાય એ માટે એક ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે ત્યારબાદ વાત કરીએ કોર્પોરેશન આજે મોટા પાયા ઉપર મૂડીનું રોકાણ કરીને મોટા પાયા ઉપર ચીજવસ્તુનું વેચાણ કરીને સમાજને આગળ લાવવા માટેનું કાર્ય કરે છે એ છે કોર્પોરેશન જેને આપણે કંપની તરીકે ઓળખીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ નિગમ કોર્પોરેશન તે ઉપરાંત જાહેર સંસ્થાવતી તો સરકાર દ્વારા આજે કેટલાક સંયુક્ત જાહેર સાહસો છે જેમ કે રેલવે આપણે ચર્ચા કરીએ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવી હોય તો રેલવેની અંદર કરી શકીએ છીએ આ ઉપરાંત સરકાર દ્વારા અનેક જાહેર સંસ્થા છે જે જાહેર સંસ્થાવતી ખાનગી રહસ્યોની જાળવણી કરે ફરી એકવાર આ સેક્રેટરી છે એ ખાનગી રહસ્યોની જાળવણી કરે પત્ર વ્યવહાર કરે તેમજ દસ્તાવેજો કરાર અને દફતર રેકોર્ડ સંભાળે તે ઉપરાંત તેને સોંપવામાં આવેલા કાર્ય કરે સેક્રેટરી છે એને આ કોઈ વ્યક્તિ છે કે મંડળી છે કોર્પોરેશન કે જાહેર સંસ્થાને જે કાર્ય સોંપે એ જ કામ કરે છે જેને આપણે સેક્રેટરી તરીકે ઓળખીએ છીએ તે ઉપરાંત તમારા વતી પત્રવ્યવહાર કરવાનું કામ કરે તમારા વતી ટેલિફોન એટલે કે મોબાઈલ ફોન ઉપર વાતચીત કરવાનું કામ કરે તે ઉપરાંત તમારી જે ખાનગી જેને આપણે પ્રાઇવેટ અંગત બાબતો કહે છે તે અંગત રહસ્યો ખાનગી રહસ્યોની જાળવણી કરે તે ઉપરાંત તમારે કોઈ પણ દસ્તાવેજો ઘડવામાં મદદરૂપ થાય તે ઉપરાંત કોઈ એક વ્યક્તિથી બે વ્યક્તિ સાથે આપણે કરાર કરીએ છીએ જેને આપણે લેખિત સોગંદનામું કહીએ તે કરાર કરવામાં તે ઉપરાંત તમારી ઓફિસ હોય દફતર જેને આપણે કહીએ છીએ ઓફિસ છે તમારો રેકોર્ડ દસ્તાવેજોથી લઈને તમામ પ્રકારના કાગળિયાઓ જેને રેકોર્ડ કહીએ છે સંભાળવાનું કામ કરે છે તે ઉપરાંત તમે સેક્રેટરીને જે કામ સોંપો છો એ કાર્ય કરવાનું કામ આપણે સેક્રેટરી કરે છે જેને આપણે સેક્રેટરી તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો સામાન્ય અર્થમાં સેક્રેટરી એટલે એવી વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિ વતી કરવાનું બધું જ કાર્ય કરે અન્ય વ્યક્તિમાં કઈ કઈ તો કે અન્ય વ્યક્તિ મંડળી કોર્પોરેશન જેને આપણે કંપની તરીકે ઓળખીએ છીએ ને જાહેર સંસ્થાઓ વાણિજ્યિક જગતની અંદર જે કોઈ પણ અન્ય કામ માટે આપણે ભાગીદાર થાય જેને આપણે સેક્રેટરી તરીકે ઓળખીએ છીએ કે વેપારી પેઢીની અંદર આજે તમારા કોઈ અંગત કારણોસર આપણે જે વ્યક્તિની નિમણૂક કરવી પડે જેને આપણે સેક્રેટરી કહી શકીએ છીએ ત્યાર પછી ચર્ચા કરીએ આપણે તો કંપની ધારાની વ્યાખ્યા પછી લઈએ ઓક્સફર્ડ ડિક્શનરી મુજબ પણ સેક્રેટરીની વ્યાખ્યા આપેલી છે ઓક્સફોર્ડ ડિક્શનરીએ પણ સેક્રેટરીની વ્યાખ્યા આપેલી છે જોઈએ સેક્રેટરી એટલે એવી વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિ વતી લખવાનું કામ કરે કે એ અન્ય વ્યક્તિ વતી લખવાનું કામ કરે મહદઅંશે આવી અન્ય વ્યક્તિઓ એટલે કઈ કઈ જો વિદ્યાર્થી મિત્રો સેક્રેટરી અહીં કીધું સેક્રેટરી એટલે એવી વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિ વતી લખવાનું કામ કરે મોટાભાગે આવી અન્ય વ્યક્તિ કઈ કઈ જેમકે મંડળી કોર્પોરેશન જાહેર સંસ્થાઓ આ બધા જ માટે એ પત્ર વ્યવહાર કરવાનું કામ કરે લખવાનું કામ કરે માહિતી રાખવી કે વિવિધ પ્રકારના ધંધાકીય વ્યવહારો કરવા માટે તેની નિમણૂક કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ઓક્સફર્ડ ડિક્શનરી મુજબ આપણને એવી વ્યાખ્યા આપી સેક્રેટરી એટલે એવી વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિ વતી લખવાનું કામ કરે મહદઅંશે અન્ય વ્યક્તિઓ એટલે કે મોટા આ જે અન્ય વ્યક્તિઓ છે મંડળીઓ કોર્પોરેશન કે જાહેર સંસ્થા વતી વ્યવહાર કરવા એના વતી માહિતી રાખવી ખાનગી માહિતી રાખવી તે ઉપરાંત આ તમામ એટલે કે અન્ય વ્યક્તિ છે મંડળી છે કોર્પોરેશન છે કે જાહેર સંસ્થા આ ધંધાકીય સ્વરૂપના તમામ ક્ષેત્રો માટે વિવિધ પ્રકારના ધંધાકીય વ્યવહારો કરવા આ તેની નિમણૂંક કરવામાં આવે છે તેની પસંદગી કરવામાં આવે છે સામાન્ય અર્થમાં આપણને એટલું કીધું સેક્રેટરી લેલનીય વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિ કોર્પોરેશન મંડળી જાહેર સંસ્થાની ખાનગી રહસ્યોની જાળવણી કરે પત્ર વ્યવહાર કરે તે ઉપરાંત દસ્તાવેજો કરાર દસ્તર રેકોર્ડ સંભાળે જ્યારે ઓક્સફર્ડ ડિક્શનરીએ એવું કીધું કે સેક્રેટરી એટલે એવી વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિ વતી લખવાનું કામ કરે શું લખવાનું કામ કરે કઈ કઈ વ્યક્તિ હોય અન્ય વ્યક્તિ કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ હોય તે ઉપરાંત કોઈ મંડળી હોય કોર્પોરેશન એટલે કે કર્મચ કંપની હોય કે જાહેર સંસ્થા આ તમામ માટે પત્ર વ્યવહાર કરે ટેલિફોન દ્વારા વાતચીત કરે તે ઉપરાંત તમારા દસ્તાવેજો ઘડવામાં એટલે કે એની માહિતી રાખવાનું કામ કરે ખાનગી તે ઉપરાંત વિવિધ પ્રકારના ધંધાને લગતા જે કંઈ પણ કાર્ય છે જે કંઈ પણ વ્યવહારો છે બિઝનેસ ટ્રાન્ઝેક્શન આ તમામ બિઝનેસ વ્યવહારો એટલે કે ધંધાકીય વ્યવહારો કરવા માટે જેની નિમણૂક કરવામાં આવે છે એને આપણે સેક્રેટરી તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે બે અર્થ વિશે માહિતી તો મેળવી પરંતુ બે વ્યાખ્યા વિશે માહિતી મેળવી સામાન્ય રીતે સેક્રેટરી એટલે શું અને ઓક્સફર્ડ ડિક્શનરી મુજબ સેક્રેટરી એટલે શું મોટા ભાગે બંને વ્યાખ્યાઓમાં કોઈ મોટો તફાવત જોવા મળતો નથી જોઈએ ત્યાર પછી કંપની ધારા મુજબ વિદ્યાર્થી મિત્રો કંપની ધારો એટલે શું તો કંપની ધારો એટલે એક નિયમ છે કાયદો છે જે ભારત સરકારે બહાર પાડેલો છે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ છીએ આજના સમયની અંદર સેક્રેટરીનું મહત્ત્વ શું છે તો વિદ્યાર્થી મિત્રો આજના સમયની અંદર જો વાણિજ્યિક જગતની અંદર વાત કરીએ તો અનેક લોકો સેક્રેટરી ધરાવે છે જેમ કે કંપની સેક્રેટરી ધરાવે છે ફિલ્મી કલાકારો સેક્રેટરી ધરાવે છે મોટા મોટા ઉદ્યોગપતિઓ સેક્રેટરી ધરાવે છે તે ઉપરાંત આપણા ભારત દેશે પણ જુદા જુદા રાજ્યોમાં સેક્રેટરી ધરાવેલા છે તો વિદ્યાર્થી મિત્રો આ સેક્રેટરીનું મહત્ત્વ કંપની અંદર શું છે તો જોઈએ કંપની ધારો તો કંપની ધારો એટલે શું એ પહેલાં ચર્ચા કરીએ ભારત સરકારે જે કોઈ પણ વ્યક્તિને સમાજ પાસેથી મૂડી એકઠી કરીને મોટા પ્રમાણમાં વસ્તુનું ઉત્પાદન કરીને જે જ નફો નુકસાન છે એ તે જ વ્યક્તિને પરત કરવાનું કામ કરવું જેને આપણે મોટું ધંધાની વ્યવસ્થાનું સાહસ જેને આપણે બહુરાષ્ટ્રીય કંપની તરીકે ઓળખીએ છીએ કે આજે આપણે એને કંપનીના નામ તરીકે ઓળખીએ છીએ આ કંપનીની સ્થાપના લઈને અને કંપનીની સ્થાપનાથી લઈને એનું મૃત્યુ એટલે કે એનું વિસર્જન એટલે કે એને બંધ કરવી આ તમામ બાબતો અંગે સરકારે નીતિ નિયમો બહાર પાડેલા છે નીતિ નિયમો તે ઉપરાંત એને લગતી જોગવાઈઓ કે તમે કઈ રીતે કંપનીની સ્થાપના કરી શકો છો અને કઈ રીતે એને ચલાવી શકો છો આ દીતિ નિયમો જેને આપણે કંપની ધારા તરીકે ઓળખીએ છીએ ધારો એટલે લો કાયદો બરાબર તો કંપની ધારો કાયદો છે એ સૌ પ્રથમ ઓગણીસો છપ્પનમાં અસ્તિત્વમાં આવ્યો ભારત સરકારે ઓગણીસો છપ્પનની અંદર ઔદ્યોગિક ક્રાંતિકને કારણે કંપની ધારાની શરૂઆત કરી અને ઓગણીસો છપ્પનથી જે કોઈપણને સમાજ પાસેથી મૂડી એકઠી કરીને વસ્તુનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવું હોય તો કંપનીની આ કંપની ધારા ઓગણીસો છપ્પન મુજબ કંપનીની સ્થાપના કરી શકે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વખતો વખત વખતો વખત સુધારા વધારાને કારણે નવો કંપની ધારો બે હજાર તેરમાં અમલમાં આવ્યો તો બે હજાર તેરમાં જે કંપની ધારો બહાર પડ્યો એ એક ચાર બે હજાર ચૌદથી અમલમાં આવ્યો ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ કંપની ધારો ઓગણીસો છપ્પનમાં અમલમાં આવ્યો ત્યારબાદ નવો કંપની ધારો બે હજાર તેરમાં અમલમાં આવ્યો જેને લાગુ એક ચાર બે હજાર ચૌદથી પાડવામાં આવ્યો છે હવે આ નવા કંપની ધારા મુજબ એટલે કે કંપનીના કાયદા મુજબ સેક્રેટરી એટલે શું તો જોઈએ કંપનીના નવા કાયદા મુજબ સેક્રેટરી એટલે કાયદેસરની લાયકાત ધરાવનાર વ્યક્તિ કાયદેસરની લાયકાત એટલે શું કે જેની પાસે એનું પ્રમાણપત્ર હોય ડિગ્રી હોય કઈ ડિગ્રી તો કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા આઈસીએસઆઈનું એની પાસે સર્ટિફિકેટ હોય જેને આપણે ટૂંકમાં કંપની સેક્રેટરી સીએસ તરીકે ઓળખીએ છીએ કાયદેસરની લાયકાત ધરાવનાર વ્યક્તિ કે જે કાયદા મુજબ એટલે કે કંપની ધારા મુજબ વહીવટી ફરજો અને અન્ય મંત્રીય ફરજો બજાવવા માટે નિમવામાં આવેલ હોય કંપની ધારા મુજબ વ્યાખ્યા કેવી હોય તો કાયદેસરની લાયકાત ધરાવનાર વ્યક્તિ કા એની પસંદગી શેના માટે કરવામાં આવી છે આ વ્યાખ્યા ઉપરથી આપણે જોઈએ તો વહીવટી ફરજો અને અન્ય મંત્રી ફરજોને કાર્ય કરવા માટે આપણે જેની નિમણૂક કરીએ છીએ એને આપણે સેક્રેટરી તરીકે ઓળખીએ છીએ કંપની ધારા મુજબ એકદમ સરળ વ્યાખ્યા છે કાયદેસરની લાયકાત ધરાવનાર વ્યક્તિ કે જે મંત્રીય ફરજો અને અન્ય વહીવટી ફરજો બજાવવા માટે નિમવામાં આવેલ હોય વાત કરીએ વહીવટી ફરજો એટલે શું કે જે ઉચ્ચ અધિકારી તરીકે કાર્ય કરે જેમ કે કંપનીની અંદર કર્મચારીઓની પસંદગી કરવી હિસાબો રાખવા દેખરેખ રાખવી દસ્તાવેજો ઘડવામાં મદદરૂપ સલાહ સૂચન માર્ગદર્શન મંત્રીએ ફરજો એટલે કંઈ મંત્રી તરીકેની કઈ કઈ ફરજો પત્ર વ્યવહાર કરવા જે આપણે શીખ્યા પત્ર વ્યવહાર કરવા દસ્તાવેજો ઘડવા આ બધું જ સંભાળવાનું કામ તે ઉપરાંત પત્ર વ્યવહારથી માંડીને માહિતી રાખવાનું સંભાળવાનું કામ જે વ્યક્તિ કરે જેને આપણે સેક્રેટરી તરીકે ઓળખીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો સામાન્ય મૂર્ત મુજબ સેક્રેટરી એટલે શું એની વ્યાખ્યા જોઈ ઓક્સફોર્ડ ડિક્શનરી મુજબ સેક્રેટરી એટલે શું એની વ્યાખ્યા જોઈ આપણે જે ભણવાનું છે અભ્યાસની અંદર એ કંપની ધારા મુજબ સેક્રેટરી એટલે શું આજે તમારે જો કોઈ કંપનીની સ્થાપના થઈ હોય અને એની અંદર સેક્રેટરીની જરૂર પડે છે ક્યારે તો એના માટેની વ્યાખ્યા કંપની ધારા બે હજાર તેર મુજબ ચર્ચા કરીએ તો કાયદેસરની લાયકાત ધરાવનાર વ્યક્તિ કે જે કાયદા મુજબ વહીવટી ફરજો અને અન્ય મંત્રીય ફરજો બજાવવા માટે નિમવામાં આવેલી હોય તારણ કાઢીએ તો વહીવટી અને મંત્રીય ફરજો બજાવવા માટે જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે એને સેક્રેટરી કહે છે પરંતુ આ સેક્રેટરી કેવો હોવો જોઈએ કાયદેસરની લાયકાત ધરાવતો હોવો જોઈએ એટલે કે એની પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ હવે વાત કરીએ આપણે સેક્રેટરીના ઘણા લક્ષણો છે આ બધી જ વ્યાખ્યા ઉપરથી આપણે અમુક એના લક્ષણો તારવી શકીએ જોઈએ પહેલી વ્યાખ્યા વ્યાખ્યા પહેલું લક્ષણ સેક્રેટરી છે એ યોગ્ય લાયકાત ધરાવતો હોવો જોઈએ જે તે વ્યક્તિને આપણે સેક્રેટરી કંપનીની અંદર બનાવી શકતા નથી જો તમે ખાનગી સેક્રેટરી રાખો તે વાત અલગ છે પરંતુ આજે કંપની ધારા મુજબ એટલે કંપની ધારો હું જ્યારે બોલું વિદ્યાર્થી મિત્રો ત્યારે તમારે એમ સમજવાનું કંપનીના નીતિ નિયમો જેને આપણે કંપની ધારા તરીકે ઓળખીએ છીએ તો કંપની ધારા મુજબ સેક્રેટરી છે યોગ્ય લાયકાત ધરાવતો હોવો જોઈએ યોગ્ય લાયકાત એટલે શું કે એને કંપની સેક્રેટરી એની પાસે પ્રમાણપત્ર હોવું જોઈએ કયું પ્રમાણપત્ર તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાની ડિગ્રી હોવી જોઈએ ત્યાર પછી બીજું જેના વતી કાર્ય કરે છે એટલે કે જેના માટે કાર્ય કરે છે એની અંગત બાબતો છે અને એના રહસ્યો છે એ બધું જાણે છે એટલે કે એની માહિતી પોતાની પાસે હોય છે અને એને ગુપ્ત પણ રાખે છે યોગ્ય લાયકાત ધરાવતો હોવો જોઈએ જેના માટે કાર્ય કરે છે તેની બધી જ બાબતો છે અંગત બાબતો એ જાણે છે અને એને ગુપ્ત રાખે છે ત્યારબાદ તમે સેક્રેટરીને જે કાર્ય સોંપવામાં આવેલું હોય એ જ કાર્ય કરે છે સેક્રેટરીનું કામ શું છે એની તમે જે કાર્ય સોંપો ને એ જ કામ કરે વધારાનું કોઈ જ કાર્ય કરતો નથી તો બહુ જ સારી વાત કહેવાય વિદ્યાર્થી મિત્રો યોગ્ય લાયકાત ધરાવતો હોવો જોઈએ જેના વતી કામ કરે છે એની અંગત બાબતોને જાળવે છે એટલે કે જાણે છે અને ગુપ્ત રાખે છે તેને તમે જે કાર્ય સોંપો એ જ કાર્ય કરી રાખશે બીજું કાર્ય કરશે નહીં આગળ વાત કરીએ આ કાર્ય કેવી રીતે તો કે તેને તમે જે એની પાસે કોઈ સત્તા હોતી નથી એટલે કે એની પાસે કોઈ પાવર હોતો નથી એટલે કે એને સત્તા આપવામાં આવે છે કે આપણે એને પાવર આપીએ છીએ કે ભાઈ આપણે એને ઓથોરિટી આપીએ સત્તા એટલે ઓથોરિટી કે ભાઈ અમે તમને રાઇટ્સ આપીએ છીએ કે તમે હવે આ મુજબ કામ કરી શકશો એટલે કે આપણી અંડરમાં કાર્ય કરે છે તેને જે કાર્ય સોંપવામાં આવે છે કાર્ય કરે છે એની પાસે કોઈ સત્તા હોતી નથી જે વ્યાખ્યા ઉપરથી આપણે માહિતી મેળવીએ તો એને સત્તા આપવામાં આવે છે ત્યારબાદ સેક્રેટરી તરીકે જીવંત વ્યક્તિની જ નિમણૂક થઈ શકે જીવંત વ્યક્તિ અને સાથે એની પાસે યોગ્ય લાયકાત પણ હોવી જોઈએ તો એકદમ સરળ છે સેક્રેટરી તરીકે જીવંત વ્યક્તિની જ નિમણૂક થઈ શકે છે ત્યાર પછી સેક્રેટરી દસ્તાવેજો ઘડવામાં કરારો કરવામાં મદદરૂપ થાય છે તે ઉપરાંત એ જેના માટે કામ કરે છે એના વતી પત્ર વ્યવહાર કરે છે એટલે કે માલિક વતી પત્ર વ્યવહાર કરે છે આ દસ્તાવેજો અને કરારોને યોગ્ય રીતે સાચવે છે કે આ દસ્તાવેજ જે કર્યા છે અને કરાર જે ઘડેલા છે દસ્તાવેજો ઘડવામાં અને કરારો કરવામાં મદદરૂપ થાય છે છ છ લક્ષણો ફરી એકવાર જોઈ જઈએ સેક્રેટરી યોગ્ય લાયકાત ધરાવતો હોવો જોઈએ જેના વતી કાર્ય કરે છે એની અંગત બાબતો અને રહસ્યો જાણે છે અને ગુપ્ત રાખે છે એને તમે જે કાર્ય આપો છો સોંપવામાં આવેલ કાર્ય જ કરે છે તે ઉપરાંત તેની પાસે કોઈ સત્તા હોતી નથી પરંતુ એને સત્તા આપવામાં આવે છે સેક્રેટરી તરીકે જીવંત વ્યક્તિની નિમણૂક થાય સેક્રેટરી તમને ક્યાં મદદરૂપ થશે દરેક કાર્યમાં પણ દસ્તાવેજો ઘડવામાં બે વ્યક્તિઓ સાથે કરાર કરવામાં મદદરૂપ થાય છે તે ઉપરાંત પત્રવ્યવહાર કરવો હોય ટેલિફોનિક વાતચીત કરવી હોય આ દરેકે દરેક બાબતમાં તમારી સાથે મદદરૂપ થાય છે અને આ બધા જ દસ્તાવેજ અને કરાર અને તમારી ઓફિસ દફતર રેકોર્ડને સંભાળવાનું કામ પણ કરે છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સેક્રેટરીની જુદી જુદી વ્યાખ્યાઓ વિશે માહિતી મેળવી અને એના છ લક્ષણો વિશે ચર્ચા કરી જેની અંદર આપણે વાત કરીએ તો સેક્રેટરી કંપનીની અંદર એક કર્મચારી તરીકે જ કામ કરે છે એટલે કે કર્મચારી પરંતુ એનું પદ અલગ તરી આવે જેને આપણે સેક્રેટરી તરીકે ઓળખીએ છીએ હવે આપણે ચર્ચા કરવાના છીએ આ સેક્રેટરીના પ્રકારો વિશે ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ